नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। गया पाठ में अपने स्वाध्याय 3.3 शुरू कर दीधेलू, एना 8 दाखलाओ जो गया अपने, हजू पण केटलाक दाखलाओ अपने जोवा बाकी है। एटले आजना पीरियड में अपने बीजा 7 दाखलाओनो अपने अभ्यास करीए, अने आ रीते अपने 15 दाखलानो अभ्यास पूरो करीए। स्वाध्याय 3.3 ए कंटीन्यू करीए। दाखला नंबर 9 एनी रकम आ प्रमाणे छे। साइन एक्स माइनस साइन थ्री एक्स, नीचे साइन स्क्वेर एक्स माइनस कोस्क्वेर एक्स, 2 साइन एक्स साबित करवाना है। शुरुआत करी है अपने लेफ्ट साइड की। लेफ्ट साइड में ऊपर साइन एक्स माइनस साइन थ्री एक्स और साइन स्क्वेर एक्स माइनस कोस्क्वेर एक्स आपेलू है, एटले ऊपर अपने एस माइनस एस नु सूत्र आवशे। एस माइनस एस एटले अपने जाणी लेवा अवयव सूत्रो। अवयव सूत्रों में बीजो सूत्र 2cs, એટલે અહીંયા 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે x વત્તા 3x ભાગ્યા 2 અને sin બાદબાકી ભાગ્યા 2, અને અહીંયા માઇનસ કોમન લઈ લઈએ તો આપણે એક જાણીતું સૂત્ર બની જાય છે, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x। તો આપણે જાણી લઈએ કે છેદમાં cos cos 2x નું સૂત્ર બની જશે, અને ઉપર શું બનશે જો 2 cos અહીંયા 4x બાય 2 એટલે 2x, cos 2x થશે, sin માઇનસ 2x બાય 2 એટલે માઇનસ x। એટલે અહીંયા cos 2x નું સૂત્ર મૂક્યું એટલા માટે કે આ cos 2x હવે આપણે કેન્સલ થઈ જાય, અને આમાંથી માઇનસ 12 આવશે, sin અયુગ્મ વિધેય એટલે માઇનસ 2 સાઈન એક્સ છેદમાં માઇનસ 1 એટલે કે 2 સાઈન એક્સ એટલે કે રાઈટ સાઈડ, એટલે રાઈટ સાઈડ આપણે મેળવી શકીએ। દાખલા નંબર 9 આ રીતે આપણે અહીંયા પૂરો થાય। હવે દાખલા નંબર 10 ની આપણે વાત કરીએ। અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે, અહીંયા તમે આને અવયવ પાડી શકો છો, પણ સરળતા એ રહેશે કે આપણે જાણીતું સૂત્ર cos 2x છે એ આપણું મુખ્ય આવી જાય, એટલે સરળતા રહે એટલા માટે આપણે આ કરીએ, માઇનસ કોમન લીધા છે। હવે દાખલા નંબર 10 ની આપણે વાત કરીએ। દાખલા નંબર 10 એની રકમ આ પ્રમાણે છે। cos 4x આપણી જે લેફ્ટ સાઈડ આપેલી છે, cos 4x વત્તા cos 3x વત્તા cos 2x, sin 4x વત્તા sin 3x વત્તા sin 2x બરાબર cot 3x લાવવાનું આપણે, એટલે 3x આવે છે એટલે આપણે cot 3x નો અર્થ શું થાય તો આપણે એનો અર્થઘટન વિચારીએ, cos 3x upon sin 3x, એટલે ઉપર cos 3x જોઈએ જ છે આપણે અને sin 3x જોઈએ છે, તો બાકીનાની આપણે પેર બની જઈએ। એટલે અહીંયા જો લેફ્ટ સાઈડમાં આપણે પેર બનાવી દઈશું cos 4x વત્તા cos 2x ની, અને આ cos 3x એમને રાખીશું કારણ કે આપણે રાઈટ સાઈડમાં ઉપર અંશમાં રિક્વાયરમેન્ટ cos 3x ની છે, cos 3x upon sin 3x cot આપેલું છે, એટલે cos 3x ની રિક્વાયરમેન્ટ છે। છેદમાં આપણે sin 3x ની રિક્વાયરમેન્ટ છે, એટલે આપણે અહીંયા શું કરીશું sin 4x વત્તા sin 2x, અને અહીંયા લખીશું આપણે sin 3x, એટલે આ રીતે sin 3x છેદમાં આપણે એમને એમ રાખીશું કારણ કે આપણે sin 3x આપણે લાવવા છે। એટલે હવે અહીંયા જો c plus c એટલે 2cc, એટલે અહીંયા આપણે લખી નાખીશું 2 cos સરવાળો ભાગ્યા 2 2 cos 3x cos બાદબાકી ભાગ્યા 2 4x માંથી 2x જાય એટલે 2x ડિવાઈડ બાય 2, અને એ જ રીતે અહીંયા cos 3x રાઈટ સાઈડમાં, અને નીચે છેદમાં s plus s, s plus s નું સૂત્ર શું આવશે 2s છે, એટલે અહીંયા આપણે શું મૂકીશું 2 sin
सरवाळो भाग्या बे बादबाकी भाग्या बे फोर एक्स प्लस टू एक्स बाय टू एटले थ्री एक्स फोर एक्स माइनस टू एक्स एटले टू एक्स बाय टू अने अहींया साइन थ्री एक्स आवशे। अने हवे तमे जोई शको छो अंशमांथी कोस थ्री एक्स कॉमन लीए आपणे तो आपणे जो रहेशे शू टू कोस एक्स प्लस वन रहेशे कोस थ्री एक्स आपणे कॉमन लीधा નીચેથી સાઇન થ્રી એક્સ કોમન લો સાઇન થ્રી એક્સ એટલે બાકી શું રહેશે ટુ કોસ એક્સ પ્લસ વન અને હવે આપણે ટુ કોસ એક્સ પ્લસ વન કેન્સલ કરીએ એટલે કોસ થ્રી એક્સ અપોન સાઇન થ્રી એક્સ મળે છે અને કોસ થ્રી એક્સ સાઇન થ્રી એક્સ એટલે કોટ થ્રી એક્સ એટલે કે રાઈટ સાઇડ એટલે આ રીતે આપણે આ દાખલો અગત્યનો ગણી શકાય આપણે કારણ કે ત્રણ પદ આપેલા હોય એમાંથી આપણે બેની પેર બનાવવાની છે જો હવે ચાર પદ હોય તો બબેની પેર બે પેર બનાવવાની પણ ત્રણ પદ છે એટલે એક પેર બનાવીશું અને એકને અલગ કરીશું એટલે આ રીતે કોટ થ્રી એક્સ આપણે સાબિત કરી શકાય છે દાખલા નંબર દસ આ રીતે આપણે સોલ્વ કરી શકાય છે દસમો દાખલો આ રીતે ગણી શકાય હવે દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયાર કોટ એક્સ કોટ ટુ એક્સ કોટ ટુ એક્સ કોટ થ્રી એક્સ કોટ થ્રી એક્સ કોસ કોટ એક્સ બરાબર વન એટલે કે કોટ એક્સ કોટ ટુ એક્સ લાવવાની આપણે પહેલાં પછી કોટ ટુ એક્સ કોટ થ્રી એક્સ લેવા છે કોટ થ્રી એક્સ માઇનસ કોટ થ્રી એક્સ કોટ એક્સ ઇક્વલ ટુ વન સાબિત કરવાનું તો થ્રી એક્સ ટુ એક્સ અને એક્સ એની વચ્ચેનો આપણે સંબંધ વિચારી લેવાય અહીંયા તરત જ વિચારી શકાય ટુ એક્સ એક્સ અને થ્રી એક્સ તો આપણે વિચારી શકીએ થ્રી એક્સ એટલે ટુ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ આપણે આવું લખી શકીએ બંને બાજુ કોટ વિધેય લઈ લઈએ એટલે કોટ થ્રી એક્સ કારણ કે આપણો જવાબ આપણે કોટમાં જ જોઈએ કોટ ટુ એક્સ પ્લસ એક્સ એટલે કે કોટ થ્રી એક્સ બરાબર અહીંયા કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે મૂકીએ શું આવશે અહીંયા કોટ બીટા એટલે કોટ એક્સ પહેલાં આવશે પ્લસ કોટ ટુ એક્સ કોટ આલ્ફા અને ઉપરની બાજુ શું આવશે કોટ આલ્ફા કોટ બીટા માઇનસ વન એટલે કોટ ટુ એક્સ કોટ એક્સ માઇનસ વન એટલે હવે આપણે છેદને આવા જ લઈ લઈએ છેદ આવે છે એટલે કોટ થ્રી એક્સ એની સાથે આવશે કોટ એક્સ વત્તા કોટ ટુ એક્સ અને રાઈટ સાઈડમાં કોટ ટુ એક્સ કોટ એક્સ માઇનસ વન કૌંસ છોડી દઈએ આપણે કૌંસ છોડીએ એટલે કોટ થ્રી એક્સ કોટ એક્સ વત્તા કોટ થ્રી એક્સ કોટ ટુ એક્સ બરાબર કોટ ટુ એક્સ કોટ એક્સ માઇનસ વન વનને આપણે આ બદલાઈ દઈએ રાઈટ સાઈડમાં અને આ બંનેને પેલું બદલીએ છીએ એટલે લખાશે શું અહીંયા આપણી જોડે કોટ ટુ એક્સ કોટ એક્સ આ બંને પદ પેલું બદલી દઈએ એટલે માઇનસ કોટ થ્રી એક્સ કોટ એક્સ માઇનસ કોટ થ્રી એક્સ કોટ ટુ એક્સ ઇક્વલ ટુ વન વન આપણે લેફ્ટ સાઈડમાં લખીએ લખેલી રાઈટ સાઈડમાં પણ લેફ્ટ સાઈડમાં લઈ જવાનો અને એ જ રીતે આ પદ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડમાં જઈએ જેને આપણે લેફ્ટ સાઈડમાં લઈએ એટલે આ રીતે આપણે અહીંયા આપણે જે પરિણામ હતું કોટ ટુ એક્સ કોટ એક્સ માઇનસ કોટ થ્રી એક્સ કોટ ટુ એક્સ માઇનસ કોટ થ્રી એક્સ કોટ એક્સ ઇક્વલ ટુ વન સાબિત કરી શકાય છે એટલે આ સૂત્ર આ રીતે આપણે ડાયરેક્ટ મેળવી શકીએ છીએ સીધું એમાં સાબિતી નહીં આપી શકીએ પણ આ સંબંધનો ઉપયોગ કરી મેળવી શકાય છે અહીંયા જો દાખલા નંબર પંદર હું એની પહેલાં વાત કરી દઉં છું આના જેવો જ દાખલો છે ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ પંદરમો દાખલો એના જેવો જ છે એટલે પહેલાં આપણે એની ચર્ચા કરી દઈએ છીએ પંદરમો દાખલો ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ બરાબર
टेन थ्री एक्स माइनस टेन टू एक्स माइनस टेन एक्स। तो फरी पाछा आज रिलेशन थी आगे वधारवानुं अने अहींया आपणे शुं थशे के जे कोटनुं सूत्र लेता था एनी बदले आपणे अहींया शेनुं सूत्र लईशुं, टेननुं सूत्र लईशुं, बंने बाजु टेननुं सूत्र एप्लाय करीशुं। એટલે અહીંયા શું થશે જુઓ, ટેન થ્રી એક્સ બરાબર ટેન ટુ એક્સ પ્લસ એક્સ, અને હવે ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો, અહીંયા ટેન થ્રી એક્સ જ રહેશે અને રાઈટ સાઈડમાં ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપર્યું તો શું બનશે, અહીંયા ટેન ટુ એક્સ વત્તા ટેન આલ્ફા પ્લસ ટેન બીટા, એટલે ટેન ટુ એક્સ વત્તા ટેન એક્સ, વન માઇનસ ટેન આલ્ફા ટેન બીટા, એટલે કે ટેન ટુ એક્સ ટેન એક્સ। ફરી પાછી આ પદ આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈએ, એટલે ટેન થ્રી એક્સ ઇન્ટુ વન માઇનસ ટેન ટુ એક્સ ટેન એક્સ બરાબર ટેન ટુ એક્સ પ્લસ ટેન એક્સ। હવે કૌંસ છોડીએ, આપણે કૌંસ છોડીએ એટલે આપણે અહીંયા શું મળશે, આપણને ટેન થ્રી એક્સ મળશે માઇનસ ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ ઇક્વલ ટુ ટેન ટુ એક્સ વત્તા ટેન એક્સ। હવે આ જે માઇનસ વાળું પદ છે એને આપણે રાઈટ સાઈડમાં લઈ જઈએ, આ પદને આપણે રાઈટ સાઈડમાં લઈ જઈએ અને આ બંને પદ જે છે એને આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈએ, લેફ્ટ સાઈડમાં લઈ જઈએ એટલે આપણે પરિણામ શું આવશે, ટેન થ્રી એક્સ માઇનસ આ બંને માઇનસ થશે, માઇનસ ટેન ટુ એક્સ માઇનસ ટેન એક્સ બરાબર ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ। એટલે આ રીતે આપણે જે પરિણામ આપણે લાવતું એ પરિણામ આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ। એટલે આ જે અગિયાર નંબરનું સૂત્ર છે એવું જ આપણે પંદર નંબરનું સૂત્ર છે, એટલે પંદર નંબરનો દાખલો અગિયાર નંબર જેવો જ છે, એટલે આપણે આ રીતે સાબિત કરી શકીએ। હવે દાખલા નંબર બારની આપણે વાત કરીએ, દાખલા નંબર બાર, ટેન ફોર એક્સ બરાબર સાબિત શું કરવું છે, આપણે ફોર ટેન એક્સ લાવવાના છે રાઈટ સાઈડમાં, અહીંયા લાવવા છે જોડે વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ લાવવા છે, છેદમાં લાવવા છે આપણે વન માઇનસ સિક્સ ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન ફોર એક્સ। તો આ સૂત્ર આપણે વિચારવું પડશે અહીંયા, તો ટેન સિક્સ એક્સ છે ટેન ફોર એક્સ લેફ્ટ સાઈડમાં જે આપણને આપેલું છે ટેન ફોર એક્સ, ટેન ફોર એક્સ છે એટલે ટેન ફોર એક્સનું સૂત્ર આપણે અહીંયા લખી શકીએ છીએ ટેન ટુ ઇન્ટુ ટુ એક્સ, ટુ ઇન્ટુ ટુ એક્સ લખી શકાય છે, એટલે ટેન ટુ, હવે ટેન ટુ આલ્ફાનું સૂત્ર મૂકો, ટેન ટુ આલ્ફાનું સૂત્ર શું છે, ટુ ટી અપોન વન માઇનસ કિસ પે, એટલે એ સૂત્ર આપણે અહીંયા મૂકીએ, ટુ ટેન એક્સ અપોન વન માઇનસ ટેન સ્ક્વેર ટુ એક્સ, આવું આપણે સૂત્ર મૂકી શકીએ, ટુ ટી અપોન વન માઇનસ ટી સ્ક્વેર, એટલે અહીંયા શું બનશે જુઓ, હવે ટેન ટુ એક્સનું સૂત્ર મૂકો, ફરી બાજુ ટેન ટુ એક્સનું સૂત્ર મૂકીએ, આ ટેન ટુ એક્સનું સૂત્ર આપણે મૂકીએ એક વખત, હવે ટેન ટુ એક્સનું સૂત્ર ટેન એક્સના સ્વરૂપમાં, એટલે અહીંયા શું લખાશે જુઓ, ટેન ટુ એક્સની જોઈએ ટુ ટેન એક્સ અપોન વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ, અને અહીંયા ટેન ટુ એક્સનો વર્ગ, એટલે ટેન ટુ એક્સનું સૂત્ર અહીંયા પણ મૂકાશે, ટુ ટેન એક્સ વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ, એટલે ટુ ઇન્ટુ ટુ ટેન એક્સ, આ વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ છે, અહીંયા વન માઇનસ ટેન સ્ક્વેર એક્સનો વર્ગ છે, એટલે એક લસા ઉપર આવશે, અહીંયા અહીંયા એક ઉપર આવશે, એટલે અહીંયા શું લખીશું આપણે વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ,
અને અહીંયા શું બનશે 1 માઈનસ ટેન સ્ક્વેર એક્સ નો વર્ગ માઈનસ 4 ટેન સ્ક્વેર એક્સ એટલે તમે અહીંયા જોઈ શકો છો કે હવેનું જે સ્ટેપ છે એ કેવું બનશે અહીંયા તો ઉપર થશે 4 ટેન એક્સ અહીંયા રાઈટ સાઈડમાં થશે 4 ટેન એક્સ અને અહીંયા 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ છેદમાં આપણે એનું વિસ્તરણ કરવું પડશે એ માઇનસ બી નો વર્ગ એનું વિસ્તરણ શું આવશે 1 માઇનસ 2 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ એ સ્ક્વેર માઇનસ બી 2 એ બી પ્લસ બી સ્ક્વેર એટલે 1 માઇનસ 2 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ માઇનસ 4 ટેન સ્ક્વેર એક્સ અને હવે તમે જોઈ શકો છો એનું સાદરૂપ તો આ બંનેનો સરવાળો થશે એટલે અહીંયા છેદમાં શું થશે 2 ટેન સ્ક્વેર ને 4 ટેન સ્ક્વેર એટલે 6 ટેન સ્ક્વેર એક્સ પ્લસ ટેન 4 એક્સ અને અહીંયા આવશે 4 ટેન એક્સ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ એટલે ટેન 2x નું સૂત્ર આપણે બે વખત એપ્લાય કર્યું ટેન 4x એટલે ટેન 2 ઇન્ટુ 2x એટલે 10x નું સૂત્ર એપ્લાય કર્યું 2t અપોન 1 માઇનસ t સ્ક્વેર ફરી પાછું ટેન 2x નું સૂત્ર 10x ના સ્વરૂપમાં એ સૂત્ર ફરી એપ્લાય કર્યું આપણે એટલે અહીંયા બે વખત સૂત્ર એપ્લાય કર્યું એકનું એક સૂત્ર બે વખત આપણે એપ્લાય કર્યું 4x માંથી 2x ઉપર અને 2x માંથી x ઉપર અને પછી એનું લસા લીધો અને આનું વિસ્તરણ કરવાથી આપણને આ સાદુરૂપ પ્રાપ્ત થાય છે એટલે આ રીતે આપણે દાખલા નંબર 12 સાબિત કરી શકીએ છીએ એટલે દાખલા નંબર 12 અહીંયા પૂરો થાય છે હવે દાખલા નંબર 13 ઉપર જઈએ દાખલા નંબર 13 દાખલા નંબર 13 cos 4x બરાબર આપણે સાબિત કરવા છે 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ તો ફરી પાછું આપણે અહીંયા વિચારવું પડશે કે એક્સ તરફ જવું જોઈએ 4x માંથી એક્સ તરફ જવું સીધે સીધું નહીં જવાય એટલે આપણે પહેલાં શું કરીશું 4x માંથી 2x તરફ અને 2x માંથી એક્સ તરફ એટલે આ રીતે આગળ વધીશું એટલે જો કોસ 4x નું આપણે આમ વિચારી શકાય 2 ઇન્ટુ 2x હમણાં જેમ વિચારેલું ટેન 4x માં 2 ઇન્ટુ 2x એ રીતે અહીંયા વિચારીએ અને હવે કોસ 2x નું સૂત્ર આપણે વિચારીએ સૂત્ર કયું મળશે આપણે કોસ 2 ઇન્ટુ 2x એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર કોસ થીટાનું સૂત્ર જો અહીંયા હું સૂત્ર લખું છું કોસ 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા આ સૂત્ર આપણે જાણો છો એના કુલ 4 સૂત્રો છે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 2 કોસ સ્ક્વેર માઇનસ 1 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર અને એક ટેનના સ્વરૂપનું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા પહેલાં જ સૂત્ર આપણે ચલાવ્યા ગુણિત ઉપગુણિતમાં એનું પહેલું જ સૂત્ર 4 સ્વરૂપમાં હતું એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા આ મૂકી શકાય એટલે જો 1 માઇનસ 2 હવે આ કોનો વર્ગ છે સાઇન 2x નો વર્ગ છે તો આપણે સાઇન 2x ની જગ્યાએ સૂત્ર મૂકી દઈએ આપણે જાણીએ છીએ સાઇન એક્સ કોસ એક્સમાં જવાનું સૂત્ર તો 1 માઇનસ 2 2 સાઇન એક્સ કોસ એક્સ નો વર્ગ આવો આપણે મૂકી શકીએ એટલે કે 1 માઇનસ 2 આનું વિસ્તરણ કરીએ આપણે વર્ગ કરીએ તો શું મળશે આપણને 4 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ અને હવે બરાબર કૌંસ છોડીએ તો આપણે શું લખી શકાશે અહીંયા 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ એટલે કે કોસ 4x ને પણ તમારે આગલા દાખલાની જેમ આપણે 2 ઇન્ટુ 2x સ્વરૂપમાં આપણે ફેરવીએ એટલે આ રીતે આપણે સૂત્ર લખી શકાય 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x અને સાઇન 2x નું સૂત્ર સાઇન 2x નો વર્ગ એટલે 2 સાઇન એક્સ કોસ એક્સ
નો વર્ગ એટલે કે 4 sin સ્ક્વેર x cos સ્ક્વેર x થાય અને 1 માઈનસ 8 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. દાખલા નંબર 13 આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. અને હવે દાખલા નંબર 14 દાખલા નંબર 14 ની આપણે વાત કરીએ. દાખલા નંબર 14 14મો દાખલો એની રકમ આ પ્રમાણે છે cos 6x લાસ્ટ એક્ઝામ્પલ છે 32 cos ની 6 ઘાત માઈનસ 48 cos ની 4 ઘાત પ્લસ 18 cos square x માઈનસ 1. આ દાખલો આપણે સાબિત કરવો છે. તો શરૂઆત કરીએ આ દાખલાની. આપણે cos 6x cos 6x ની સાબિત આપણે જોઈ લઈએ. cos 6x એટલે શું લખાશે? આપણે cos 2 ઇન્ટુ 3x પહેલાં તો આપણે આ રીતે લખી શકીએ. અને હવે એનું સૂત્ર મૂકીએ cos 2 થીટા 1. કોસના સ્વરૂપમાં આપણે જવાબ લાવો છે બધો, એટલે કોસના સ્વરૂપનું સૂત્ર આપણે મૂકીએ 2 cos square theta માઇનસ 1 એટલે 2 cos square 3x માઇનસ 1 આપણે મૂકી દીધું. હવે આપણે 2 cos 3x તો cos 3x નું સૂત્ર આપણે જાણીએ છીએ, એ સૂત્ર અહીંયા મૂકી દઈએ. 4 cos square x cos cube x માઇનસ 3 cos x નો વર્ગ. વર્ગ એટલા માટે અહીંયા કોસ સ્ક્વેર આપ્યું એટલે વર્ગ લખ્યું. કોસ 3x નું સૂત્ર મૂક્યું આપણે માઇનસ 1 એ સ્ક્વેર. એ સ્ક્વેર એટલે 16 કોસ 6x માઇનસ માઇનસ મિડલ ટર્મ. મિડલ ટર્મ આનું શું થશે? તો 4 એ માઇનસ બી નો વર્ગ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એટલે માઇનસ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 24 કોસ ની 4x પ્લસ બી નો સ્ક્વેર એટલે 9 કોસ સ્ક્વેર x. પણ 9 કોસ સ્ક્વેર x માઇનસ 1 એટલે આનું વિસ્તરણ કર્યું આપણે એ માઇનસ બી નો વર્ગ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ 1. હવે કાઉન્ટ છોડીએ આપણે. કાઉન્ટ છોડે એટલે અહીંયા શું થશે? જો 32 કોસ ની 6 ઘાત માઇનસ 48 કોસ ની 4 ઘાત પ્લસ 18 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 એટલે આ રીતે આ સૂત્ર આપણે કરી શકાય. જો ઉતાવળમાં દાખલા તરીકે કોસ 6x છે એની બદલે તમારે ભૂલથી તમારે આમ લખાઈ જાય કોસ 3 ઇન્ટુ 2x તો થોડુંક લાંબુ થશે, પણ દાખલો હવે તે જ કરી શકાય. કોસ 3x નું પાછું સૂત્ર મૂકો. કોસ 3x નું સૂત્ર શું થશે? 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ 2x અને ફરી પાછું આપણે અહીંયા કોસ 2x નું સૂત્ર મૂકવાનું 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 નો ક્યુબ. આ બીજી રીત સમજાવું છું કે કદાચ તમે 3 ઇન્ટુ 2x કરે આવો તો તમારે કેવી રીતે કરે એમ 3 અને અહીંયા શું થશે? 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 અને હમણાં મેં તમને વાત કરી એ માઇનસ બી નો ક્યુબ. એ માઇનસ બી નો ક્યુબ એટલે 1 ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર એટલે એ પ્રમાણે આનું વિસ્તરણ કરવું પડે. તો તમારે શું થશે એનું વિસ્તરણ જુઓ. 1 ક્યુબ એટલે આનો ક્યુબ કરવાનો 8 કોસ ક્યુબ, આનો ક્યુબ એટલે 6x માઇનસ બી ક્યુબ એટલે માઇનસ 1. આમ પણ ચાલી શકે છે. માઇનસ 3 એ સ્ક્વેર બી 3 એ સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે 4 કોસ 4x ઇન્ટુ 1 પ્લસ 3 એ બી સ્ક્વેર 3 એ બી સ્ક્વેર 3 એ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બી નો સ્ક્વેર
माइनस आ काउंस छोड़ दी अपने सिक्स कोस स्क्वेर एक्स प्लस थ्री अने त्यार पछी तमे आनु विस्तरण करो तो केटलू थशे बत्रीस कोस नी छ घात ओछा चार ओछा चार तरी बार बार चौक अड़तालीस अड़तालीस कोस नी चार घात वत्ता छ चौक चौबीस चौबीस कोस स्क्वेर एक्स माइनस माइनस सिक्स कोस स्क्वेर एक्स प्लस थ्री एट्ले कि थोड़ो आना करता लांबो दाखलो थशे पण जवाब एनो ज आवशे जुओ बत्रीस कोस नी छ घात अड़तालीस कोस नी चार घात हवे आ चौबीस अने छ એટલે અઢાર આવશે એટલે અઢાર કોસની વર્ગ અને માઇનસ ફોર પ્લસ થ્રી એટલે માઇનસ એનો એ જવાબ પ્રાપ્ત થશે. હવે આમાં તમે કઈ મેથડથી જાઓ છો એના ઉપર આધાર છે. સિક્સ એક્સને તમે ટુ ઇન્ટુ થ્રી એક્સ લખો તો સીધું કોસ ટુ થીટાનું સૂત્ર આવે અને સીધું આ તમારે આનો વર્ગ મૂકી દેવાનું થાય. આ વધારે સરળ પડે તમને. આ પાંચ સ્ટેપમાં પૂરું થઈ જાય છે. જ્યારે આમાં થોડાક સ્ટેપ તમે જોઈ શકો છો કે પાંચ સ્ટેપ ને બીજા બે સાત સ્ટેપ થઈ છે. અહીંયા તમારે થ્રી ઇન્ટુ ટુ એક્સ લખ્યા એટલે કોસ થ્રી થીટાનું સૂત્ર મૂકવું પડ્યું અને પછી કોસ ટુ એક્સનું સૂત્ર મૂક્યું. તમે કોસ ટુ એક્સનું પછી સૂત્ર એપ્લાય કર્યું અને પહેલાં કોસ થ્રી એક્સનું એપ્લાય કર્યું. અહીંયા શું કર્યું? પહેલાં કોસ ટુ એક્સનું એપ્લાય કર્યું પછી કોસ થ્રી એક્સનું એપ્લાય કર્યું. એટલે એ રીતે તમારે સૂત્ર મૂકવાના છે. એમાં એ માઇનસ બીનો ક્યુબ એટલે આ જ્યારે ક્યુબનું વિસ્તરણ કરવાનું હોય છે તો એ માઇનસ બીના ક્યુબના વિસ્તરણ પ્રમાણે આ વિસ્તરણ કરાય છે અને પછી સાદું રૂપ આપતા આપણે આ પ્રમાણે બંને રિઝલ્ટ એક સરખા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે દાખલામાં તમે ગમે તે મેથડથી ગયા હોય, ટુ ઇન્ટુ થ્રી લીધા હોય કે થ્રી ઇન્ટુ ટુ લે, તો એ બંને મેથડથી તમે દાખલો કરી શકો છો. એટલે અહીંયા આ દાખલા પૂરો થાય અને સાથે સાથે આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પૂરું થાય. તમે તમામ દાખલાઓ ત્રણ પોઈન્ટ ત્રણ સુધીના નોટમાં વ્યવસ્થિત ગણી નાખશો અને એની આગળ કેટલાક ઉદાહરણના દાખલા પણ આપેલા છે. એ સેમિનાર આ એક્સરસાઇઝના દાખલા છે એના જેવા જ છે. એ બધા જ દાખલા તમે પદ્ધતિસર ગણી નાખશો. આટલે સુધી આપણે રાખીએ છીએ. ધન્યવાદ.